હાય ફ્રેન્ડ્સ, હારી ગયા તમે બધા? ઓકે, તો ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે કયો પાઠ શીખેલા? ફાઇન, પાઠ 10, રસોડાની વાત, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ જ પાઠને આપણે ફરીથી યાદ કરવાના છે. તો તેમાં હું તમને કેટલાક વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતી રહીશ, તો તમારે મને એનો જવાબ પણ આપતા જવાનો છે, એટલે આપણને પણ ખબર પડે કે આપણને એ પાઠમાં કેટલું યાદ રહ્યું છે, બરાબર ને? તો ચાલો આજે આપણે આ પાઠ 10ને ફરીથી યાદ કરીએ. બાર મિત્રો, એ પાઠમાં સૌથી પહેલાં મેં તમને શું બતાવેલું કોને ખબર છે? ફાઇન, આપણે ઘણા બધા વાસણો તમને મેં બતાવેલા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે પણ હું તમને એમાંથી કેટલાક વાસણો બતાવું છું. તમારે મને એના નામ આપવાના છે. આ વાસણનું નામ શું છે કોને ખબર છે? ફાઇન, કડાઈ, બરાબર. હવે આ વાસણનું નામ કોણ કહેશે મને? ફાઇન, કુકર. હવે આ વાસણનું નામ? વેરી ગુડ, તપેલી, બરાબર. ત્યારબાદ આ વાસણનું નામ? ફાઇન, તવી. ત્યારબાદ આ વાસણનું નામ? વેલણ. ત્યારબાદ આ વાસણનું નામ? ગુડ, પાટલી. પછી આ વાસણનું નામ? બરાબર, કથરોટ. આ વાસણનું નામ? ફાઇન, ચમચી. બાર મિત્રો, તમને બધાને તો આ બધા જ વાસણ યાદ રહી ગયા છે? રહી ગયા છે ને બધા વાસણના નામ? ઓકે, તો હવે આપણે આ બધા વાસણોનો ઉપયોગ જે જુદી જુદી રસોઈ બનાવવા માટે થાય છે તો તે જોઈએ. કુકરનો ઉપયોગ કઠોળ શાક બાફવા માટે થાય છે, તેવી જ રીતે કડાઈનો ઉપયોગ તળવા માટે, શાક બનાવવા માટે થાય છે, અને તવીનો ઉપયોગ ઢોસા, ભાખરી, રોટલી વગેરે બનાવવા માટે થાય છે. કુકરમાં શું શું બનાવી શકાય છે? તો કુકરમાં ખીચડી, દાળ ભાત, શાક, કઠોળ, ગાજરનો હલવો વગેરે ભોજન બનાવી શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ વાસણો એ શામાંથી બનાવવામાં આવે છે. તો કોઈને યાદ છે કે આ જે બધા વાસણો છે એ શામાંથી બનાવવામાં આવે છે? કોણ કહેશે મને? ઓકે, બાર મિત્રો, આ વાસણો સ્ટીલ, એલ્યુમિનિયમ, કાચ, માટી, તાંબુ અને પિત્તળમાંથી બનાવવામાં આવે છે. જ્યારે પહેલાના સમયમાં વાસણો તાંબુ, પિત્તળ, લોખંડ, કાંસુ અને માટીમાંથી બનાવવામાં આવતા હતા, અને આ વાસણો પ્રમાણમાં મોટા અને વજનદાર પણ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે અમુક ખોરાકને આપણે રાંધીને ખાઈએ છીએ, બરાબર ને? અને કેટલાક ખોરાકને આપણે કાચો જ ખાઈએ છીએ, અને તો વળી કેટલાક ખોરાકને આપણે રાંધીને અને કાચો એમ બંને પ્રકારે ખાઈએ છીએ. તો કોઈને યાદ છે કે આપણે કયા કયા ખોરાકને કઈ કઈ રીતે ખાઈએ છીએ? કોને યાદ છે? આંગળી ઊંચી કરો, બોલો. ઓકે, ફાઇન. ફ્રેન્ડ્સ, આ રીંગણ, બટાકા, ભીંડા, ગુવાર, દૂધી તથા વિવિધ પ્રકારના અનાજ અને કઠોળ વગેરે રાંધીને જ ખવાય છે. જ્યારે આ ટામેટા, કાકડી, કેપ્સિકમ, બીટ, ગાજર, કોબીઝ, વટાણા જેવો ખોરાક આપણે કાચો પણ ખાઈ શકીએ છીએ અને રાંધીને પણ ખવાય છે. બાળ મિત્રો, આ કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય કઈ કઈ વાનગીઓ બનાવી શકાય છે કોને ખબર છે? ફાઇન, લીંબુ શરબત, કેરી
અને ડુંગળીનું કચુંબર, કાકડી અને બીટનું સલાડ, લસણ અને મરચાંની ચટણી, મરચાં અને કોથમીરની ચટણી વગેરે વસ્તુઓ રાંધ્યા સિવાય એટલે કે કાચું ખાઈ શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે જે આપણી મમ્મી રસોઈ બનાવે છે તે શું દરરોજ એક જ સરખી બનાવે છે? નથી બનાવતી ને? તો આપણે એના વિશે પણ થોડી ચર્ચા કરવી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, મમ્મી જે જુદી જુદી રસોઈ બનાવે છે તો શું તેને આપણે એક જ સરખી રીતથી રાંધતા જોયેલું હતું? નહીં ને? બરાબર. ફ્રેન્ડ્સ, આપણે જોયેલું કે જે જુદા જુદા પ્રકારનો ખોરાક હોય છે એને આપણે જુદી જુદી રીતે રાંધીએ છીએ. તો આપણે ખોરાક રાંધવાની રીતને પણ જોઈ લઈએ, બરાબર ને? તો કોઈને યાદ છે કે આપણે કઈ કઈ રીતે ખોરાકને રાંધી શકીએ છીએ? કોને યાદ છે બોલો? ફાઇન. ખોરાક રાંધવાની રીત. ખોરાકને આપણે શેકીને, બાફીને, તળીને, ગરમીથી શેકીને, ઉકાળીને અને સાતરીને આમ અલગ અલગ રીતે રાંધી શકીએ છીએ. આ રીતે ખોરાક જુદી જુદી રીતે રાંધવામાં આવે છે. આમ અલગ અલગ ખોરાકને આપણે અલગ અલગ રીતે રસોઈ બનાવવાતી હોય છે. જેમ કે બાર મિત્રો, આ રોટલી, રોટલા, ભાખરી, મકાઈ વગેરે શેકીને ખાઈ શકાય છે. બાફીને ખવાતી ચીજ વસ્તુઓમાં ભાત, ખીચડી, ખમણ, ઇડલી, ઢોકળા, કઠોર વગેરે આપણે ખાઈ શકીએ છીએ. ત્યારબાદ આ પૂરી, ભજીયા, સમોસા વગેરે તળીને ખાઈ શકાય છે. કેક, બિસ્કિટ વગેરેને ગરમીથી શેકીને ખાઈ શકાય છે. આ ઉપરાંત સૂપને આપણે ઉકાળીને ખાઈ શકીએ છીએ. ત્યારબાદ શાકને મમ્મી સાતરીને બનાવે છે, એટલે કે શાકને આપણે સાતરીને ખાઈ શકાય છે. જ્યારે ખમણ, મુથિયા, ઢોકળા જેવી વાનગીઓ વરાળથી બાફીને બનાવવામાં આવે છે, જ્યારે આ પાપડને આપણે જાળી પર શેકીને તથા તળીને પણ ખાઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે મમ્મી જેની પર રસોઈ બનાવે છે તો તેને શું કહેવાતું હતું? કોને યાદ છે? ફાઇન, ગેસ કહેવાય, બરાબર ને? પછી આપણે એ પણ જોયેલું કે શહેરોમાં મોટાભાગના લોકો ગેસ પર રાંધે છે અને ગામડાઓમાં મોટાભાગના લોકો ક્યાં રાંધે છે? ફાઇન, ચૂલા પર, બરાબર ને? પરંતુ આપણે આ ઉપરાંત બીજા એવા કેટલાક સાધનો પણ જોયેલા. તો તમને ખબર છે કે સાધનોના નામ શું છે કે જેના પર આપણે રાંધી શકીએ છીએ? કોને ખબર છે? બરાબર. રસોઈ બનાવવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે ગેસ સ્ટવ, સગડી, ચૂલો, સૂર્ય કુકર, પ્રાઇમસ, ઇલેક્ટ્રિક સગડી વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે આપણે આજે ગેસ સ્ટવ હોય, ગેસ સ્ટવ છે, તો એ ગેસ સ્ટવની અંદર શું જોઈન્ટ કરેલું છે આપણે? ફાઇન, ગેસનો બાટલો અથવા તો ગેસ લાઇન, બરાબર ને? તો આપણે એ પણ જોયેલું કે આ જુદા જુદા સાધનોની અંદર એ જુદું જુદું ઈંધણ વપરાય છે. તો કોઈને ખબર છે કે પ્રાઇમસમાં શું વપરાય છે, એટલે પ્રાઇમસમાં કયું ઈંધણ વપરાય છે? કોને ખબર છે? બરાબર, કેરોસીન, બરાબર ને? તો આપણે એ બધા ઈંધણ વિશે પણ જોયેલું. તો ચાલો આજે આપણે તેને ફરી એકવાર યાદ કરીએ. જેમ કે ગેસ સ્ટવમાં ગેસ વપરાય છે, પ્રાઇમસમાં કેરોસીન વપરાય છે, સગડીમાં છાણા અને કોલસા વપરાય છે, જ્યારે ચૂલામાં લાકડા, છાણા અને કોલસા વપરાય છે, ત્યારબાદ સૂર્ય કુકરમાં સૂર્ય ઉર્જા વપરાય છે અને ઇલેક્ટ્રિક સગડીમાં વીજળી વપરાય છે. આમ જુદા જુદા સાધનોમાં
જુદો જુદો ઈંધણ વપરાય છે. સૂર્ય કુકરમાં ખોરાક બનાવવો સૌથી વધુ ફાયદાકારક છે, કારણ કે સૂર્ય કુકરમાં સૌર ઉર્જા વપરાતી હોવાથી તેનાથી કોઈ જ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી અને મોંઘા ઈંધણની બચત થાય છે. ખોરાકની પૌષ્ટિકતા જળવાયેલી રહે છે અને ખોરાક વધુ સુપાચ્ય બને છે. સૂર્ય કુકર સિવાયના તમામ સાધનોમાં વપરાતા ઈંધણ એ પર્યાવરણને નુકસાન કરતા હોય છે, કિંમતમાં મોંઘા પણ હોય છે અને વળી કેરોસીન કે ગેસ જેવા ઈંધણ એ બહુ થોડી માત્રામાં પૃથ્વી પર બાકી વધ્યા છે. આથી જ આપણે સૂર્ય કુકરનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તો બાળ મિત્રો, આજે આપણે આ પાઠ 10 રસોડાની વાત, એ પાઠને આજે આપણે ફરી એકવાર યાદ કર્યો, બરાબર ને? તો આઈ હોપ કે તમને આ પાઠમાં વધુ સારી સમજ પડી ગઈ હશે. સમજ પડી ને બધાને? ઓકે, તો ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, ટેક કેર.